से जल योजना सामे भाजपना ज नेताओए उठाव्या सवाल। भाजपनी सौथी मोटी योजना सामे पक्षना ज नेताओए उठाव्या छे सवाल। पंचमहालमां भाजपना नेता योजनाने लईने कर्या गंभीर आक्षेप। जिला पंचायतना दंडक अरविंद सिंह परमारे कर्या आक्षेप। योजनानी कामगीरीमां गैररीति थई होवानो कर्यो आक्षेप। पाणी पुरवठा मंत्री कुंवरजी बावळियाने करी रजूआत। योजनामां खोटो सर्वे कर्यो होवानो पण लगाव्यो आरोप। पाणी आपवाना स्त्रोत नक्की कर्या वगर पाइपलाइन करी दीधी। विजिलन्स तपास करी अधिकारीओ सामे कार्यवाहीनी मांग कराई छे। યોજના એ અત્યારે સદંતર નિષ્ફળ કરી છે। આ બાબતે મેં એ વખતે માનની પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાહેબ, માનની કલેક્ટર સાહેબ અને માનની જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રજૂઆત કરી હતી કે પહેલાં પીવાના પાણીના સ્ત્રોત ઊભા કરો અને ત્યાર પછી અંદરના જે પાઇપો છે અને બીજા જે નાની નાની જે ઘર ઘર સુધી પહોંચાડવા માટેની જે યોજના છે એ કરો, પરંતુ આ બાબતે કોઈએ ધ્યાન આપ્યું નહીં અને આજે પણ કરોડો રૂપિયાની આ યોજના એ ખોરંભે પડી છે, કશું થયું નથી અને આમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બેની મિલીભગતને કારણે મોટો ભ્રષ્ટાચાર થયો છે। દુઃખ સાથે મારે કહેવું પડે કે અધિકારીશ્રીઓએ એવું કહ્યું કે આ યોજના માર્ચ 2022ના રોજ પરિપૂર્ણ થઈ ગયેલી છે, એટલે એના પછી માનની ધારાસભ્ય પણ આ બાબતે ખૂબ એમને દુઃખ થયું અને આ યોજના માટે એમણે બાકીને ક્યારે કામ પૂર્ણ થશે એ માટે એમને એક મૌખિક પણ એમને ખૂબ રજૂઆત અને સૂચન પણ કર્યું છે અને આ બાબતે મેં મિટિંગમાં પણ કહ્યું હતું કે ટૂંક સમયમાં આની વિજિલન્સ તપાસ માંગીશું। જી 24 કલાકે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે ખરેખર એમણે જે પ્રયત્ન કર્યો છે એને હું આવકારું છું, કારણ કે આ યોજના જ એવી ખૂબ સુંદર અને માનની મોદી સાહેબની જ્યારે નલ સે જલ યોજના તમામે તમામ લોકોને મળે એ માટેનો એમનો નમ્ર ખૂબ પ્રયાસ હતો અને જ્યારે આ યોજનાથી લોકોને પાણી ન મળે અને જી 24 કલાકે આ યોજનાના ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે હું એને ખરેખર આવકારું છું। જિલ્લા પંચાયતના દંડક પોતે અમારી સાથે જોડાયા છે અરવિંદભાઈ, અરવિંદ પરમારજી આપનું સ્વાગત। જી 24 કલાકમાં બીજેપીની સૌથી મોટી યોજના પંચમહાલ ભાજપના નેતા યોજનાને લઈને ગંભીર આક્ષેપો પણ કર્યા છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું અરવિંદ જી। બોલો હવે શું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમની એક ડ્રીમ યોજના કે ગામડાના છેવાડાના માનવી સુધી એને સ્વચ્છ અને એના ખૂબ સરસ પાણી મળી રહે એ માટેની એક આ યોજના હતી, પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે કે અમારા વિસ્તારની અંદર પહેલા પાણીની વ્યવસ્થા કરવાની જગ્યાએ એમણે છે તે જે તે અધિકારી અને કોન્ટ્રાક્ટરોએ એ આંતરિક વ્યવસ્થા શરૂ કરી, એમાં જે પાઇપલાઇન નિયમ મુજબ દબાવવી જોઈએ, અંદર અમુક જગ્યાએ સ્ટેન્ડ ફોર્સ મૂકવા જોઈએ, એ નિયમ મુજબ ક્યાંય કરવામાં આવેલ નથી બરાબર, અને એને એને લીધે અત્યારે પણ લોકો આ ભર ઉનાળાની અંદર નળ સે જલ યોજના મળશે અને અમને ખૂબ સુંદર પાણી મળશે એવી આશા સાથે રાહ જોઈ રહ્યા છે। વધારે કહેવાનું મને એ થાય છે કે આ નળ સે જલ યોજના આવી એના કારણે સરકારશ્રીએ જે હેન્ડપંપ અને બોર મોટર આપતા હતા એ પણ બંધ થવાને કારણે એને પણ પ્રતિબંધ મૂકી દીધો છે, કારણ કે ગામડે 100% તમને નળ સે જલ યોજના આપી દીધી છે, એને લીધે લોકો બીજું જે આપણને મળવાનું હતું હેન્ડપંપ છે બોર મોટર છે એ પણ મળી શકતી નથી। એટલે મારે એ કહેવું જોઈએ કે આ યોજના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયેલી છે અને આમની સામે સખતમાં સખત પગલાં લેવાવા જોઈએ એવી મારી રજૂઆત છે। બિલકુલ, આ રજૂઆત આપે કરી છે, પરંતુ જાણે કે હવે આ તો તંત્રને વાત સાંભળવી જ રહી, કારણ કે ગંદુ પાણી, પૂરતું પાણી ન મળવું, આ બધા જ આક્ષેપો અગાઉ પણ થયેલા છે, પરંતુ કોઈ પણ પ્રકારની આ અંગે કામગીરી થઈ નથી। મંત્રીશ્રી સુધી વાત પહોંચી હોય, તંત્રના બહેરા કાન સુધી આ વાત પહોંચાડી હોય, હવે આગામી શું આપ કરશો અરવિંદભાઈ? માનની કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવાનો છે, મેં ભૂતકાળમાં પણ રજૂઆત કરી હતી
અને હવે ટૂંક સમયમાં કલેક્ટર સાહેબને મળીને ક્યાં આ યોજના પાછળ કોણે કોણે શું ભાગ ભજ્યો છે અને કેમ આ યોજના નિષ્ફળ ગઈ છે એ માટે હું માનની કલેક્ટર સાહેબને રજૂઆત કરવા જઈ રહ્યો છું અને વિજિલન્સની પણ તપાસ માંગવા વિચારી રહ્યો છું. તમે શું લાગે છે, શા માટે આ યોજના અત્યારે સફળ નથી થઈ, કેમ નથી મળી રહ્યું પાણી, માત્ર કાગળ પર થઈ છે આ યોજના સફળ? બિલકુલ, કે કાગળ ઉપર આ લોકોએ કમ્પ્લીટ યોજના બનાવી દીધી, અત્યાર સુધી એક પણ ટીપો પાણી મળ્યું નથી. અને હમણાં જ અમે માનની ધારાસભ્યશ્રી અને પાણી પુરવઠાના અધિકારીઓ, વાસ્પોના અધિકારીઓ સાથે બેઠક કરી ત્યારે અમને જાણવા મળ્યું કે આ યોજનાને માર્ચ 2022 ની અંદર સંપૂર્ણપણે પૂર્ણ જાહેર કરી દીધી છે. એક પણ ટીપો હજુ પાણી પણ મળ્યું નથી. તો હવે રજૂઆતો પર રજૂઆત, પરંતુ કોઈ કામગીરી થતી નથી. આશા રાખીએ છીએ કે આવનારા સમયની અંદર આ રજૂઆતનું કોઈ નિવેડો આવે. આભાર ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ. અમારી સાથે અજીતસિંહ ભટ્ટી છે, તેઓ જોડાયા છે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તેમની સાથે કરીશું વાત. અજીતજી, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં. અજીતસિંહજી, અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે યોજનાના નામે પરિણામ શૂન્ય છે, લોકોના ઘર સુધી પાણી નથી પહોંચ્યું, ત્યારે આપની પ્રથમ પ્રતિક્રિયા? બિલકુલ મેડમ, આપની વાત ખૂબ સાચી છે. પંચમહાલ જિલ્લો એ આદિવાસી અને છૂટો છવાયો બક્ષીપંચ વિસ્તાર છે. જ્યારે 1.5 વર્ષ 2 વર્ષ પહેલા નલ સે જલ યોજના શરૂ કરવામાં આવેલ હતી, પરંતુ પંચમહાલ જિલ્લામાં આ યોજનાને ખૂબ જ લાંબો સમય થયો, જેમાં વ્યાપક ગેરરીતિ, અનિયમિતતા, લાલિયાવાડી, ભ્રષ્ટાચાર અને નિમ્નસ્તરની કામગીરી સામે ન્યાયિક તપાસની તો ભાજપના ધારાસભ્યએ બી માંગ કરી છે અને કોંગ્રેસે પણ માંગ કરી છે. કારણ કે જિલ્લાની પ્રજાની ઉનાળાની આખરી ગરમીમાં અત્યારે આ જિલ્લામાં પીવાના પાણીની ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે જો આ સમયસર પાણી પહોંચાડવાની યોજના જે હતી નળ સે જળ જો પૂર્ણ કરી હત તો ખરેખર અત્યારે આજકાલનો તો પ્રશ્ન છે નહીં, પ્રાથમિક મુદ્દો છે, જરૂરિયાતનો મુદ્દો છે પાણી તો, પણ આ મુદ્દાનો કોઈ ઉકેલ આવતો નથી, એનું મુખ્ય કારણ શું છે? બિલકુલ, જે આ એજન્સીઓ કામ કરે છે એ એજન્સીઓ આમાં મોટા પાયે ગેરરીતિઓ, અનિયમિતતા અને અત્યારે પણ આ જિલ્લામાં જે રીતના આ યોજના માટે ખાડા ખોદી નાખવામાં આવ્યા છે એનાથી બી આમ જનતા પરેશાન છે. પરંતુ મહત્વનો પ્રશ્ન પીવાના પાણીનો છે. જ્યારે રાજ્ય સરકાર આ લાંબુ યોજનાની વિચારીને જે આ આયોજન પંચમહાલ જિલ્લામાં કર્યું હતું, પરંતુ એનું સાચા અર્થમાં આ જિલ્લાને લાભ નથી મળ્યો. અને રજૂઆતો તો દરેક પાર્ટી કરે છે, દરેક લોકો કરે છે, અને પરંતુ રજૂઆતનું કોઈ બળ મળતું નથી અથવા એના પરિણામ આવતા નથી, અને તેને કારણે આમ જનતા, સામાન્ય લોકો અત્યારે મુશ્કેલી વેઠી રહ્યા છે. સરકારે પણ આ માટે વિચારવું. બિલકુલ બિલકુલ, આભાર આપનો ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ. તો પાણીની સમસ્યા જે છે એ ક્યારે હલ થશે તે એક મોટો પ્રશ્ન છે.